ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગૌશાળા પંચગવ્ય ટ્રસ્ટના ઉપક્રમે ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય નિરંજન વર્મા ગુરુજીએ ગૌમાતાની ઉપયોગીતા તથા મનુષ્ય જીવનમાં ગૌમાતાનું મહત્વ વિશે જણાવ્યું હતું ગમણાંથ ગામે યોજાયેલી ગૌકથામાં મોટી સંખ્યામાં આસપાસના ગામ લોકો ગૌકથાનું શ્રવણ કરવા માટે ઉમટી પડ્યા હતા કથાનું રસપાન કરાવતા પહેલાં ગુરુજીએ ગૌશારાની મુલાકાત લીધી હતી ત્યારબાદ કથાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગુરુજીએ ગાયને આપણે કેમ નમસ્કાર કરવા જોઈએ તે વિષય ઉપર ગહન ચર્ચા કરી હજાર લોકોની ગાયની ઉપયોગીતા બતાવી હતી કથા દરમિયાન તેમણે વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતું કે જ્યારે ભારત દેશ આઝાદ નહોતો થયો ત્યારે દેશમાં બત્રીસ કરોડ ગાયો હતી અને તે મુજબ દેશની આબાદી હતી જ્યારે અત્યારે દેશમાં આબાદી વધી ગઈ છે અને ગાયો ઘટી ગઈ છે જેમાં સત્તાધારીઓએ ગાયને બિનઉપયોગી બનાવી દીધી હતી અને તેના પરિણામે ગૌહત્યા વધી હતી ગાય એ સૂર્યની પ્રતિનિધિ છે ગાયને સમજવા માટે સૂર્યને સમજવો પડે જેવો ગુણધર્મ સૂર્ય પાસે છે તેવો ગુણધર્મ ગાય પાસે છે જેમાં સૂર્ય બધાને આપે છે કંઈ લેતો નથી તેમ ગાય બધાને આપે છે કંઈ લેતી નથી ગાયને એક રોટલી ખવડાવીએ તો તે વીસ રોટલીનો લાભ આપી છૂટી જાય છે દુનિયામાં જેટલા પણ તીર્થસ્થાનો છે તે ગાયમાં છે વેદોમાં જણાવ્યા મુજબ ગાયના મનુષ્યને કેટલી જરૂર છે તે જણાવ્યું હતું જેટલું પાણી આપણે અશુદ્ધ કરીએ છીએ તે ગાય આપણને શુદ્ધ કરીને આપે છે ગાયના ઘીનો દીવો વાતાવરણને શુદ્ધ કરે છે કૃત્રિમ અવાજથી પ્રદૂષિત થયેલું વાતાવરણ ગાયના ભંભરવાથી શુદ્ધિકરણ થાય છે ગાયના ગોબરમાં ત્રેવીસ ટકા ઓક્સિજન હોય છે કોરોના સમયમાં ગૌશાળામાં રહેવાવાળાનું એક પણ મૃત્યુ થયું નથી ગાયના ગોબરની ગંધ જ્યાં સુધી જશે ત્યાં સુધી કોઈ વાયરસ આવશે નહીં વેદોના શાસ્ત્રોક્ત કથાના પ્રમાણે શ્લોકો રજૂ કરીને ગૌવિજ્ઞાન કથા રજૂ કરવામાં આવતા સૌ કોઈ ગાય વિશે જાણી અભિભૂત થઈ ગયા હતા ગૌકથા સમાપન બાદ હજાર ગૌભક્તોએ ગાયને લાગતા કેટલાક મૂંઝવતા પ્રશ્નો પૂછ્યા હતા જેનું નિરાકરણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન ગુરુજીએ સરળ ભાષામાં આપ્યું હતું આ પ્રસંગે નાહિયર ગુરુકુળના પૂજ્ય ડીકે સ્વામીએ મોટી સંખ્યામાં હાજર રહેલા સૌ ગૌભક્તને આશીર્વચન આપ્યા હતા ગૌકથાકાર નિરંજન વર્માએ જણાવ્યું હતું કે પહેલાં ગૌકથા ધર્મના આધારે હતી જ્યારે આ ગૌકથા અલગ છે આ કથામાં ગાયના વિજ્ઞાનની કથા છે ગાયને કેવી રીતે સરળ રીતે આપણી સારવારમાં ઉપયોગી થઈ શકે તે બતાવવાનું છે ગાયને આધારે ગુજરાતના યુવાનોને જોડીને સ્વાવલંબી બનવાનું છે વલીભાઈ બાબરિયા જડેશ ટીવી ભરૂચ